આજે આપણા સંગા માટે ગૌરવનો દિવસ કઈ સ્પર્ધા છે આજે 7 વર્ષથી મહેસૂલ વિભાગનું સંભાળું છું પરંતુ એકે વાર નો વિભાગ સાથે આવી કોઈ કોન્ફરન્સ નથી અને મને લાગે છે કે દર વર્ષે એક વાર આવી કોન્ફરન્સ થઈ હોત તો ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ ઝડપથી આવી ગયો હોત કે હવે દર વર્ષે કરશું જાગ્યા નથી સવારે વાત કમલભાઈની સાચી છે કેટલીક બાબતો આપણે સ્વીકારવી છે 7 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પછી આપણે પ્રશ્નો લઈને આવીએ અને સરકાર પાસે માગણી કરીએ કે આમાં તો સરકારનું મોટું હિત સમાયેલું છે જો આ રીતે થઈ જશે તો આવા બીજા અનેક કેસો આપણે સામે આવશે અને એટલા માટે સુપ્રીમમાં જવું જોઈએ આમાં જવું જોઈએ તે જવું જોઈએ અને પછી સુપ્રીમમાં જઈએ છીએ અને શું સુપ્રીમનું જજમેન્ટ આવે છે એ બધાથી આપણે પરિચિત છીએ પણ એક સંતોષ ખાતર અમે તો સુપ્રીમમાં ગયા પણ હવે સુપ્રીમનું જજમેન્ટ આવ્યું એટલે હવે શું કરીએ અને એટલા માટે મારી વિનંતી છે બધા જ અધિકારીશ્રીઓને કે વિભાગો હોય કે કલેક્ટર કચેરીઓ હોય કે મામલતદાર કચેરી એમાં આવા પ્રકારના કેટલા પ્રશ્નો પેન્ડિંગ પડ્યા છે ક્યાં ફાઇલો છે ખોવાઈ ગઈ છે કે કંઈક બાજુ પર મુકાઈ ગઈ છે એ શોધવું જોઈએ અને શોધ્યા પછી એનું શું થઈ શકે એની ચર્ચાઓ વિચારણાઓ કરીને એના નિર્ણય લેવા જોઈએ તો 7 વર્ષથી આ વિભાગની અંદર છું મહેસૂલ સાથે મારો કોઈ લેવા દેવા નહોતો કોઈ નાતો એ નહોતો પણ જ્યારે આ કામગીરી મારી પાસે આવી અને અનેક ખેડૂતો બહેનો ભાઈઓ એ મંત્રી તરીકે મળવા માટે આવતા પોતાને વિષયો લઈ ત્યારે અમારા ધ્યાન પર આવતું હતું કે આવા અનેક પ્રશ્નો મહેસૂલ વિભાગની અંદર પડ્યા છે જેના ઉપર કોઈ નિર્ણય થઈ શકતો નથી દાખલા તરીકે એક બહેન મારી પાસે આવી મને એમ કહે કે મારી બધી જમીન એ ડેમમાં જતી રહી પરંતુ મને ખેડૂતનું પ્રમાણપત્ર નથી મળ્યું અને પ્રમાણપત્ર ન મળવાના કારણે હું જમીન લઈ શકી અમારો પહેલો પ્રસંગ હતો ત્યારે મેં વિભાગને બોલાવીને પૂછ્યું કે આવું કેમ તો કે એ તો 3 મહિનાની અંદર પ્રમાણપત્ર લઈ લેવાનું હોય છે આ બેને તો 3 વર્ષ થયા પ્રમાણપત્ર નથી મળ્યું અને એટલા માટે જમીન લઈ શકે મેં કહ્યું પ્રમાણપત્ર આપવાની જવાબદારી કોની હતી તો સરકારની હતી ભાઈ સરકારમાં બેઠેલા માણસની હતી જેણે જમીન સંપાદન કરી અવળ જાહેર કર્યો છે તારે આપવાની હતી પણ એ ન આપી શકાય એવો વાંક ગુને એનો તો છે અને એટલા માટે 3 વર્ષ થઈ ગયા તો પણ એને પ્રમાણપત્ર આપવું જોઈએ પ્રમાણપત્ર આપ્યા પછી એના નિયમો શું તો તમારે જમીન લેવી છે તો કલેક્ટરની મંજૂરી લો કલેક્ટર મંજૂરી આપે ત્યારે તમે જમીન લો આ પ્રકારના નિયમો બનાવીને સરકારી તંત્ર મહેસૂલ વિભાગ ચાલે આપણે એમાં બદલ લાવ્યા કે જે દિવસે તમે એવોર્ડ જાહેર કરો છો એ જ દિવસે ખેડૂતને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપો અને પછી જમીન લેવા માટે કોઈ પણ અધિકારીની મંજૂરીની આવશ્યકતા નથી ભાઈ એ ગુજરાતનો ખેડૂત છે ગુજરાતમાં કોઈ પણ સ્થાન ઉપર જમીન લઈ શકશે અને જમીન લીધા પછી જ્યારે જમીન લે ત્યારે તમારા આધાર પુરાવા જે તે મામલતદાર કલેક્ટરને આપજો તમારા નામે જમીન પાસે 3 વર્ષની અંદર એ જમીન લે તમે 3 મહિના સુધી પાકો નહીં 3 મહિનાની અંદર જમીન લઈ લેવાની વર્ષોના વર્ષો સુધી આ પ્રશ્નો રહેવાના છે આ કે નાની નાની બાબતો છે આમાં કોઈ મંત્રી સુધી જવાની આવશ્યકતા ના હોય નીચેના લેવલે આ બધા પ્રશ્નોનો નિકાલ લાવવા જોઈએ નવી શરત ના જૂની શરત પ્રીમિયમ અને પ્રીમિયમમાં શું થતું હતું આપણે બધા ખબર અને એટલા માટે મહત્વનો નિર્ણય લીધો જંત્રી આધારિત પ્રીમિયમ નક્કી કરો
ખેડૂત પોતે જ પોતાની જમીનની કિંમત પ્રીમિયમ એ જંત્રીના આધારે નક્કી કરી શકે. તમારે આખું વિજ્ઞાન ફાયદો ઝડપી બનાવો અને એમાં પણ 2 કરોડ સુધીની કિંમત હોય તો કલેક્ટર મંજૂરી આપી દે છે. 2 કરોડ કરતા વધારે કિંમત હોય તો એ રાજ્ય સરકાર સુધી આપે છે. પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા માટે જરૂરી છે વિભાગે વારંવાર બેસવાનું. જ્યાં સુધી તમે નીચે કલેક્ટર યા મામલતદાર સુધી બેસો નહીં અને એમને સાંભળો નહીં ત્યાં સુધી પ્રશ્નોનો નિકાલ શક્ય નથી. મને જે કાંઈ પ્રશ્નો મારી સમક્ષ આવ્યા છે એમાંના મોટા ભાગના પ્રશ્નો મારા જિલ્લાના પ્રવાસ દરમિયાન કલેક્ટર શ્રીએ એમના જિલ્લાઓની અંદર પડેલા વર્ષોના પડતર પ્રશ્નો મારી સમક્ષ અમે રજૂ કર્યા છે અને એ પ્રશ્નો આવીને વિભાગ સાથે ચર્ચાઓ કરી અને એના નિર્ણય લેવાયા છે. મને હજુ યાદ છે કે બનાસકાંઠા ગઈ હતી. બનાસકાંઠાના કલેક્ટર શ્રીને મેં પૂછ્યું તમારા પડતર પ્રશ્નો મને બતાવો. તારે મેં કહ્યું કે ચાકરિયાતના પ્રશ્નો અમારે તો વર્ષોથી બાકી છે. જ્યારે રાજા મહારાજા હતા ત્યારે કોઈ 1 એકર 2 એકર અડધો એકર 5 એકર જમીન આપતા હતા કામ કરવા માટે. આજે બધી જમીન શહેરોની અંદર આવી. એમના બાળકો પણ ઘણી ઘણી તૈયાર થયા. કોઈ હવે આ જમીન પર ખેડવા માટે પણ તૈયાર નથી. તો આ જમીનનું શું કરવાનું? ન વાસો થઈ શકે, ન વેચી શકે, ન કશું કરી શકે. ત્યારે આવીને જમીનના પ્રશ્નોનો નિકાલ કર્યો આપણે. એમને નામે જમીન તમે કરી આપો. અને આજે હું માનું છું ત્યાં સુધી આ બંને જિલ્લાઓમાં બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લાઓની અંદર જેમને પણ ચાકરિયાતની જમીનો મળી હતી બધી જમીન એમના નામે આપણે કરી છે જેથી કરી એમના પ્રશ્નોનો કાયમ માટે નિકાલ આપી દો. દરેક જિલ્લાઓની અંદર જુદા જુદા પ્રશ્નો પડે. એક વખત હું નર્મદાની વીજીને લઈને ઉભો. આ બધા ઉદાહરણ તમને બનાવું એટલા માટે આપું છું કે હજુ પણ વધારે એટલી બનીને કામ કરવાની આવશ્યકતા છે. નર્મદાની વીજળી વાસાઈનો પ્રશ્ન આવે. મેં કલેક્ટરને પૂછ્યું ભાઈ વાસાઈ કેમ નથી કરતા? તેમણે કહ્યું કે 3 પેઢીની વાસાઈ નથી. 3 પેઢી મેં કોઈ પુત્ર પેઢી નહીં હોય. 3 પેઢીથી નહીં હોય એના 3 પેઢી કાપી છે. આપ વિચાર કરો 3 પેઢીથી વાસાઈ નહીં થાય. એ તો બધા ખેડૂતો બિચારા ગરીબમાં ગરીબ માણસ છે. એને કાયદા કાનૂનની કાંઈ ખબર નથી. તમારે 2000 નો કાયદો શું કહે છે, 84 નો કાયદો શું કહે છે, એને કાંઈ ખબર નથી હોય છે. એને તો એટલી ખબર છે કે મારા પિતાજી મૃત્યુ પામ્યા છે તો એ વારસાઈ અમારા ભાઈ બહેનોના નામે થવી જોઈએ. બસ આખી એના ખબર છે. આપણે એનો એક અભિયાન ચલાવ્યું કે તમે બધા ભેગા મળીને વારસાઈ કરી આપો બધા. અને ગઈ વખતે પણ ગતિશીલ ગુજરાતની અંદર પણ વારસાઈ માટેની ઝુંબેશ પાડી અને 1 લાખ ખેડૂતોની વારસાઈ માત્ર 3 મહિનાની અંદર અધિકારી શ્રીઓ કરી દીધો છે. મિત્ર આપણે બધાને ખબર છે પ્રશ્નો કયા છે કે આપણે કેમ પડે છે. આવા પ્રશ્નોને આપણે અગ્રિમતા આપવી પડશે. એક પરિપત્ર બધા જિલ્લાઓને લાગુ નથી પડવાનો. કદી નથી લાગુ પડવાનો. બીજું પરિપત્રના અર્થઘટન પહેલા અર્થઘટનો જુદા કરે, પહેલા અર્થઘટનો જુદા કરે અને એમાંથી નવા પ્રશ્નો ઉભા થાય. પછી નવા પ્રશ્નો ઉભા થાય એના માટે મારી પાસે નવો પરિપત્ર શરૂ કર્યો. આ બધા અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નો નો નિકાલ લાવવા માટે અમે પ્રયાસ કરીએ છીએ. હમણાં 1 વર્ષ પહેલા 2012માં હું ચૂંટણીમાં ગઈ હતી. આંગળસ એ મારા પથ વિસ્તારમાં ગાંઠોડિયા ત્યાં હું ગઈ તો ગામના લોકોએ મને કહ્યું કે અમારો 1 પ્રશ્ન બાકી છે, એ પ્રશ્નનો નિકાલ વર્ષોથી નથી આવતો. મેં પૂછ્યું થાય કે કયો પ્રશ્ન છે, તો તે કાચા કબજા. હવે કાચા કબજામાં પહેલી વાર પાછો શબ્દ આવે છે. મેં એમને કહ્યું કે ભાઈ મને કાંઈ ખબર નથી આ વિશે. અને એટલે ચૂંટાયા પછી તમે મારી પાસે એ બધું લઈને આવજો, આપણે એનો સ્ટડી કરીશું અને જોઈશું કે એમાં શું થઈ શકે. હું કોઈ લોકો દિવસ વચન નથી આપતી કે કરી દઈશું. પણ મારે એની શ્રદ્ધા ચોક્કસ હોય છે કે જ્યારે કિસાન આપણી સમક્ષ રજૂઆત કરે તે સાચો જ હોય છે. 99% તો સાચો જ હોય છે.
એક મહિના પછી બધા વિષય લઈ મારી પાસે આવ્યા. જરા એનો થોડો અભ્યાસ કર્યો. વાદ વિવાદ હોય, કલેક્ટર અમારા બીજું કે બીજા કલેક્ટર બીજું કે. હવે એના ડોક્યુમેન્ટ 1957 પહેલા લાવવા નથી. એટલે વિચાર આવ્યો કે આ 1960માં ગુજરાત અલગ પડ્યું એ પહેલા બધું ક્યાં પડ્યું છે, તો કેમ પુનામાં પડ્યું છે, તો બીજા પુના અને લઈ આવો. એટલે પુના મોકલ પુના ની બધી માહિતી લઈ આવ્યો. અને પુના ની અંદર હું મને આશ્ચર્ય થયો, આનંદ થયો કે એમણે જે 1886 જાહેર 1886 કે 82 ની સાલના ચોપડાઓ ટાઈપ કરેલા ચોપડાઓ, હજુ તો આપણે હાથથી લખીએ છીએ ને શું લખીએ છીએ, તો મને તો ઉપલાતું જ નથી. તમારે બીજા પૂછવું પડે કે વાંચન શું લખ્યું છે. એવું ગુજરાતી લખીએ છીએ આપણે. ટાઈપ કરેલા ચોપડાઓ, ટાઈપ કરેલા બાઇન્ડિંગ કરેલા ચોપડાઓ, ગુજરાતીની અંદર લખેલા ચોપડાઓ અને સ્પષ્ટતા સાથે લખેલા ચોપડાઓ કે નવી શરતની જમીન છે, નવી શરતની જમીન છે, સર્વે નંબર સહિતની ચોપડીઓ, આ બધું આવ્યું. અધિકારીને બતાવ્યું કે લો ભાઈ હવે તો તમને સંતોષ છે ને, કારણ કે નવી શરતની જમીન છે, તો હવે આવો. અને આનો નિકાલ એક વર્ષે આવ્યો. એક વર્ષ પછી આનો નિકાલ આવ્યો. જમીનો આ બધા લડતા હતા, એમના બાપ દાદાઓ સમજ બતાવે છે. અને આપણી સરકાર આ જમીનના પ્રશ્નો નિકાલ લઈ આવી અને અત્યારે એને વચ્ચે કઈ કરવું છે બધું થઈ રહ્યું છે. પ્રશ્નો છે મિત્રો, નથી એવું નહીં, અને પ્રશ્નો રહેવાના છે, પણ જવાબદારી આપણી છે. એવી 1957-58 બધા બધા ગણોતિયા વગેરે વગેરે બધું થયું, એની અંદર પહેલું પ્રમોલ્ગેશન અમદાવાદ જિલ્લાનો શાહપુર અને ગોડા નામની જમીનો શ્રી સરકાર થઈ ગઈ. વ્યક્તિના નામે ખેડૂતના નામે જમીનો હતી અને શ્રી સરકાર થઈ ગઈ. કેટલા વર્ષો થયા ખેડૂતોની પાસે જમીન કબજો એમનો વાવે એ પણ વારસાઈ ન કરી શકે, કારણ શ્રી સરકાર. હવે જ્યારે મેં વિસ્તારથી પ્રવાસમાં ગઈ ત્યારે એમને મને બતાવ્યું કે આવું બધું થયું છે. શોધાયું હવે જુઓ, અગાઉના બધા ડોક્યુમેન્ટ્સ કાઢો, બધા કાઢે ત્યારે ખબર પડી કે હકીકતમાં સાચી છે. પહેલા પ્રમોલ્ગેશન સમયે શ્રી સરકાર ભૂલથી થઈ ગયું છે અને આપણે એના સુધારા કરી સુધારા કરીને એમની સનદો આપવા માટે ખૂબ જ સાબુ અને ગોળા વગેરે. તમે વિચાર કરો, 70 વર્ષની ઉંમરની વ્યક્તિઓ, 80 વર્ષની ઉંમરની વ્યક્તિઓ જ્યારે બધી સનદો લેવા આવતી હતી ત્યારે આંખમાં આંસુ વધારે હતા પહેલી વાર. હવે તમારી પાસે આવ્યા તો હશે જ ને બધા, કે નહીં આવે એવું નહીં. પણ આપણે પછી આ બધા જુદા જુદા પ્રશ્નો, કોણ મહેનત મજૂરી કરે, કોણ જોવે બધા ચોપડા, કોણ સમય કાઢે બધામાં, અને એને કારણે વર્ષોના વર્ષો સુધી ખેડૂતોને પરેશાની ભોગવવી પડી છે. હવે જ્યારે આપણે આ બધું રિફોર્મ કરી રહ્યા છીએ, કાયદા કાનૂનો બદલી રહ્યા છીએ, અને આ હમણાં આપણે કહ્યું ટુકડા લઈ ટુકડા વેચવા માટે પણ કલેક્ટરની મંજૂરી લો પડે, અને પાછા એમ કે પડોશવાળાને ચેચવાની, પડોશવાળાને જ આપવાની. અને ભાઈ પડોશવાળા લેવા માટે થાય તો પેલા તો જોડણ કેટલું કરે એનો તો વિચાર કરો. અને એની શું જરૂર હતી પડોશવાળા વેચે, પડોશવાળા થઈ શકે એવું કાયદો બનાવો, એવું જ નિયમો બનાવો. મને આજે ભલે નથી ઉતરતું ભાઈ, એને જેને વેચવું હોય વેચવા દો, પણ જમીન એની છે એને વેચવી છે, એમાં કલેક્ટરની પરમિશન શું જરૂર છે, આપણે કાંઈ નથી બધું કાંઈ જરૂર નથી. ટુકડા ધારામાં પણ બિલ લાવીને કેન્દ્રમાં જ મંજૂરી લીધા. તો એવા કાયદા તો ના હોય કે જે પબ્લિકને પરેશાની કરે, ખેડૂતને પરેશાની કરે, વેન્યુને પરેશાની કરે. એક સુધારો કરો ને એટલે બીજું આવે જ ભાઈ. કમલભાઈએ સાચું કહ્યું કે બહેનોના નામે જમીન થવી જોઈએ, એનો હક અને અધિકાર મળવો જોઈએ. એટલે એમાંથી શું સારું થયું કે કોઈ બહેનને લઈ આવે,
પોતાની બેન ના હોય તો બીજી બેન ને બેન તો નહીં. અને પછી લાવીને આટલે ઘૂંઘટ કરાવે અને પછી બેસાડે ને પછી જો અમારી બેન છે અને એ હવે ના પાડે છે કે મારે મારા ભાઈની જમીનમાં ભાગ નથી લેવો. એટલે સહી થઈ ગઈ બેન બીજી બીજાની સહી અને પછી હવે બધું પૂરું થઈ ગયું. બધું કે ખબર પડે બેનને કે મેં તો અત્યારે કરીને તો આવ્યું કોણ તમારી જગ્યાએ આવ્યું કોણ. અને એટલા માટે આપણે એ લઈ આવ્યા એ વિડીયો રેકોર્ડિંગ કરો. વિડીયો રેકોર્ડિંગ કરો બેનનું મોં ખુલ્લું રાખો અને બેનને 10 પ્રશ્નો પૂછો. સસરાનું નામ શું પૂછો ને એટલે ઓટોમેટિક બધું ભૂલી જશે. કાંઈ એની બેન નથી હોય છે. દિયર દિયરાણી નામ શું છે. જેઠ જેઠાણી નામ શું છે. નરણનું નામ શું છે. નરણનું નામ શું છે. સાચી હશે તો કહેશે કે આ છે એવું. ખોટી હશે તો નહીં કે ખોટું બોલશે મને ખબર નથી. તો પકડાઈ જશે કે પકડાઈ જશે. અને એટલા માટે એક સુધારો તમે કરો છો તો એની જગ્યાએ કાંઈક બીજું અને કોના મારફતે આવે છે તો તમે જાણો અને પછી લઈ જાણો. કોક તો સલાહ આપતું હશે ને ભાઈ. કોક સલાહ આપતું હશે કે તમે એમ કરે કે તો બીજી બહેને લઈ આવે આપણે તો પકડાઈ જશે. 5000 રૂપિયા વધારે નાખી દેશે થઈ જશે. આ સ્થિતિ છે. આ તો હું ઉદાહરણ એટલા માટે આપું છું કે અમારા એડવોકેટ જનરલ મને બેઠા છે એટલે મને ખબર પડે કે મેં શું વાત કેવી રીતે ચાલી રહ્યો છે. મહિલાઓના નામે દસ્તાવેજો થઈ રહ્યા છે. લગભગ 15 લાખ જેવી બહેનોના નામે દસ્તાવેજો થયા છે અને એમાં આપણે બહેનને એક સક્ષમ બનાવવા માટે આપણો આ પ્રયાસ છે. બહેનોના નામે કોઈ જમીન કોઈ સંપત્તિ ખરીદે એના નામે જમીન થાય તો એના જીવનની અંદર ઉજાસે કોઈ પ્રશ્ન ભવિષ્યની અંદર ઉભો ન થાય. અને એવા લગભગ 616 કરોડ જેટલી રકમ આપણે જવા દીધી છે એટલી આવક ઓછી થઈ છે આપણે. પરંતુ સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન ફી રજીસ્ટ્રેશન ફી એ જવા દીધી છે. પણ 16 લાખ જેટલી બહેનોના નામે આજે જમીન અથવા તો એની માલિક થઈ છે. પાવર ઓફ એટર્નીના ઘણા બધા પ્રશ્નો છે. આપણે રજીસ્ટ્રેશન કરાવી ત્યારથી થોડા પ્રશ્નો ઓછા થયા છે. પણ દુષ્કાળની અંદર જે એક જ ખેડૂતે 4-5 જણે પાવર ઓફ એટર્ની કરી અને જમીનો વેચી લીધી છે એવા પ્રશ્નો આપણી સમક્ષ છે. એનો નિકાલ કેવી રીતે થઈ શકે તો આપણને માર્ગદર્શન આપના તરફથી મળે. જમીન ઉત્તરોત્તર વેચાણ દસ્તાવેજો થયા જ કરે છે અને છેલ્લે એક એવો વચ્ચે આવી જાય છે વચ્ચે બિન ખેડૂતે જમીન ખરીદી લીધી હોય તો પછી એક ખેડૂત આવી ગયો અને એ ભરાઈ પડે છેલ્લે કે હવે તો આ જમીન ના હોય કારણ કે બિન ખેડૂતે જમીન ખરીદી દીધી છે. છેલ્લા ખેડૂતને ખબર નથી કે આ બિન ખેડૂત પાસે આવ્યું છે બધું. તો એમાં સુધારો કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે છેલ્લો ખરીદનાર જો ખેડૂત હોય તો એને સુપ્રત કરવું હોય ત્યાં સુધી આ બધા પ્રશ્નોને આપણે મૂકી રાખીશું. શહેરી વિસ્તારો ખાસ કરીને મહાનગરો અને નગરપાલિકા એમાં અમને 2 પ્રશ્નો લડે છે. એક છે ગૌચરની જમીન. આ ગૌચરની જમીનમાં એ આવો જજમેન્ટ કે ગૌચરની જમીન તમે કોઈને નહીં આપી શકો. સારું છે જજમેન્ટ અને ખેડૂતની દીકરી તરીકે મને તો આ ગમે. પણ પ્રશ્ન અમારા માટે એ પણ ઉભા થયા કે આંગણવાડી ગામમાં જ હોય, પ્રાથમિક શાળા ગામમાં જ હોય, પંચાયત કચેરી ગામમાં જ હોય, તલાટીની કચેરી ગામમાં જ આવવી પડે, દવાખાનું પીએસસી સીએસસી સેન્ટર ગામમાં જ આવવું પડે તો જો આવી ગૌચરની જમીન તો નજીકમાં જ હોય છે, સરકારી જમીન દૂર હોય છે અને સરકારી જમીન દૂર હોય ત્યારે આંગણવાડી દૂર ન કરી શકાય. પીવાના પાણીની સમસ્યાઓ છે. તમારે સંપ કરવો છે તો સંપ માટે પણ ગૌચરની જમીન આપવી જ પડે. જમીન આપી શકાય છે પણ હજુ ક્યાં હજુ પેલું બંધમાં ગયું નથી કે ગૌચરની જમીન ન આપી શકાય. એટલે આપણે એમાં ફેરફાર કર્યો છે. બધા જરા સમજે કે પાણીની પાઇપલાઇન નાખતી હોય તો એ જનહિતનું જ કામ કહેવાય. ગેસની પાઇપલાઇન નાખવી હોય તો એ જનહિતનું જ કામ કહેવાય કારણ કે ગેસ ઘરમાં જવાનો છે, ગૃહિણી રસોઈ કરવાની છે, ત્યાં તમને જમવા પડવાનું છે. એટલે જનહિતનું જ કામ છે. એટલે આવા બધા પ્રશ્નો જ્યારે પણ આપણી સમક્ષ આવે ત્યારે
આપણને એમાં જનહિત દેખાવું જોઈએ. કોઈ ઇન્ડસ્ટ્રી કે જનહિત નથી એટલું સમજે એટલું યાદ રાખજો. એટલે એ આપણને જે પ્રશ્નો લડતા હતા એમાંથી ઉકેલ લઈ ગયા છે આ દ્રષ્ટિએ, અને સારું એની અંદરથી થયું છે. નગરપાલિકાઓ અને મહાનગરો હવે પબ્લિકના કામો કરવા માટે જમીનો હવે નહીવત રહી છે, અને જે છે એ પણ આપણે એમને આપવી જોઈએ એમના કામો કરવા માટે. કાયદાઓ એવા હતા, એટલે કે નિયમો એવા હતા કે જો મરજિયાત કામ હોય મ્યુનિસિપલ કોર્પોરેશન માટે અથવા તો નગરપાલિકા માટે તો 50% જમીનની કિંમત લેવી, અને ફરજિયાત કામ હોય તો 10% સૌથી લેવો. પરંતુ નાની નાની નગરપાલિકાઓ હવે તો જમીનોના ભાવ એટલા ઊંચા થયા છે કે કોઈ પણ એક નાની સરખી નગરપાલિકા 10 લાખ 15 લાખ 20 લાખ રૂપિયાથી નગરનું એનું મકાન પણ બનાવી શકે, અને સમ બનાવો તો એના બનાવી શકે. અને એટલા માટે આપણે નિર્ણય કરવા જઈ રહ્યા છીએ કે આવા કામો માટે નગરપાલિકાઓને જેમને મર્યાદ કામ હોય તો પણ 10% જમીનની કિંમત લઈ અને એમને જમીન આપવી જોઈએ, જેથી કરીને કામો એની અંદર કરી શકે. કારણ કે આપણે વારો તો કામ કરવાની શરૂઆત થઈ છે, ડ્રેનેજ બનાવીએ છીએ, પાણી પુરવઠાની યોજનાઓ બનાવીએ છીએ, એ બધા કામો માટે જમીન જોઈએ છે. અને એ જમીન આ રીતે આપણે આપીશું તો જ આ બધા કામો થઈ શકશે અને લોકોને આપણે એનો લાભ અપાવી શકીશું. તો મારે પણ બીજે જવાનું છે, એટલે આમ તો અડધો પોણો દિવસ આ કોન્ફરન્સની અંદર હાજરી આપવાની આવશ્યકતા મને લાગતી હતી, પરંતુ પહેલેથી જ મારો કાર્યક્રમ આયોજિત થયો હતો વડોદરા જિલ્લામાં, એટલે વધારે સમય આપણી વચ્ચે હું નહીં રહી શકું. પરંતુ મારી કલેક્ટરશ્રીઓને આ બધાની વિનંતી છે કે તમને જે કોઈ ઘડતર પ્રશ્નો છે, કાયદા કાનૂનો છે, એ બધું જ મુક્ત મને ચર્ચા કરજો. કોઈ પણ પ્રકારની આવું પૂછાય કે ના પૂછાય, જયંતસિંહ બેઠા હોય આ પ્રશ્ન પૂછીએ, સીએસ બેઠા હોય આપણે આ પ્રશ્ન પૂછીએ, શહેરી વિકાસનો કે રેવન્યુનો એવા મનમાં પ્રશ્ન ના લાવતા, એમાંથી કોઈ એક સારો નિકાલ જરૂર આપશે આ બધી બાબતનો. અને એટલા માટે કોન્ફરન્સો અને ચર્ચાઓ એટલા માટે હોય છે કે જનતા સાથે જોડાયેલા પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે, અને ક્યાં આંટી ગુંટી હોય તો આપ એની અંદરથી નિકાલ થઈ જાય. મારા મનમાં એક જ મોટો પ્રશ્ન છે તમનભાઈ, ક્યાં જમીનો આની આ જમીન પેલાની જમીન એવું બધું શું એક જ પ્રકારની જમીન કર્યા પણ બધાને એક જ કાયદો ઘણો, ત્યાંની જમીન જુદો અને પેલા સૌરાષ્ટ્ર ગળખેડ જુદો અને પેલું જુદો અને પેલું જુદો જુદો ઇનામદાર નામ પે એટલા બધું છે કે કોઈ પણ માણસ ગાડો થઈ જાય નવો આવે તો. અને એટલે નવો કલેક્ટર આવે ને 3 મહિના સુધી બસ હાથમાં ફાયદો જ નથી લેતો.